20 જાન્યુઆરી સન 1810 શનિવાર ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા આયોજિત 16 દિવસીય મહાવિષ્ણુ યાગનો આજે અંતિમ દિવસ હતો, જેને તેમણે પોતે વિશિષ્ટ ઉત્સવના રૂપમાં ઉજવવાનું આયોજન કર્યું હતું. વેદપાઠી બ્રાહ્મણો પૂર્ણાહુતિના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં હોમ કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં પધારેલા ભક્તોથી યજ્ઞશાળા ઉભરાઈ ગઈ હતી. સંતો પરમહંસોની ઉપસ્થિતિ યજ્ઞને વિશેષ મંગલમય બનાવી રહી હતી. આ દિવ્ય અવસર પર શ્રીહરિએ સ્વયં વિશેષ રૂપે ભાદરા ગામના 24 વર્ષીય મૂળજી શર્માનો દીક્ષા મહોત્સવ આયોજિત કર્યો હતો. ઉપસ્થિત સૌને સંબોધિત કરતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મૂળજી શર્માને દીક્ષા પ્રદાન કરતા મને અત્યંત આનંદ થાય છે. તેઓ મારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. શ્રીહરિની વાત સાંભળીને ઉપસ્થિત સૌને તેમનામાં અને ગુણાતીતાનંદ સ્વામીમાં એકાત્મતા હોવાની પ્રતીતિ થઈ. જ્યાં આ ઐતિહાસિક યજ્ઞ યોજવામાં આવ્યો હતો ત્યાં સુંદર સ્મૃતિ સ્થાન રચવામાં આવ્યું છે. ડભાણ યજ્ઞના અવસર પર કુખ્યાત ડાકુ જોબન પગી ભગવાન સ્વામિનારાયણનો રોજો ઘોડો ચોરી જવા આવ્યો હતો. તે એટલો કુશળ લૂંટારો હતો કે સખતમાં સખત ચોકી પહેરાને પણ ભેદીને નક્કી કરેલી વસ્તુઓ ચોરી જ લેતો હતો. પરંતુ અહીં તેની કોઈ પણ યુક્તિ કામ ના આવી. જ્યારે પણ તે તબેલામાં જતો ત્યારે તેને ઘોડાઓની સાર સંભાળમાં લાગેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા હતા. કેટલીય રાતો સુધી આવો જ ઘટનાક્રમ ચાલતો રહ્યો. આ ચમત્કારથી ડાકુ જોબન પગીએ ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારી લીધી અને પોતાની બધી જ બુરાઈઓને છોડીને એક ઉત્તમ ભક્ત બની ગયો. જોબન પગી જેવા અનેકનું હૃદય પરિવર્તન કરીને ભગવાન સ્વામિનારાયણે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણનું કાર્ય સર્વજીવ હિતાવહ હતું. એક રાત્રે સારંગપુર ગામમાં મુશળધાર વરસાદ પડ્યો. ગાર માટીના બનેલા મકાનો એક એક કરીને ધરાશાયી થવા લાગ્યા. જીવ બચાવવા માટે પશુઓ બેબાકળા બનીને ભાંભરવા લાગ્યા. આ વાતાવરણમાં ભગવાન સ્વામિનારાયણે અડધી રાતે એક તૂટી પડતા મકાનના મોભને પોતાના ખભાનો ટેકો આપી દીધો. ઘરમાં બાંધેલા પશુઓ જ્યાં સુધી સહી સલામત બહાર ના નીકળી ગયા ત્યાં સુધી મૂશળધાર વરસાદમાં તેઓ ખભા ઉપર વજન ઉઠાવીને ઊભા રહ્યા. થાંભલાના વજનથી તેમના ખભા ઉપર ઊંડો ઘા થઈ ગયો, છતાં પણ તેઓ અડગ રહ્યા. વરસાદની પ્રચંડ ધારાઓની સામે વહેતી ભગવાન સ્વામિનારાયણની કરુણાધારાએ સૌને સુરક્ષિત ઉગારી લીધા. ભગવાન સ્વામિનારાયણ નાત જાત અને ઊંચ નીચના ભેદભાવોથી પર હતા. લીમડી ગામનો સગરામ વાઘરી તેમનો નિષ્ઠાવાન ભક્ત હતો. તે ખૂબ જ ગરીબ અને અભણ હતો અને સમાજની દ્રષ્ટિમાં અછૂત પણ. છતાંય ભગવાન સ્વામિનારાયણ એની ઝૂંપડીમાં પધાર્યા. તેઓ સગરામની પત્નીએ બનાવેલ રોટલો ખૂબ પ્રેમપૂર્વક જમ્યા અને એ રીતે એ ભક્ત દંપતીનો ભક્તિભાવ ગ્રહણ કર્યો. જ્યાં બેસીને ભગવાન સ્વામિનારાયણે તેમને લાભાન્વિત કર્યા હતા ત્યાં આજે એક સુંદર સ્મૃતિ સ્થાન બનાવેલ છે. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ પ્રિય હતા. તેઓ મોટા પાયે ભક્તિ મહોત્સવોના આયોજન કરતા રહેતા હતા, જેમાં સહભાગી થઈને દેશ પ્રદેશના સંતો હરિભક્તોને સેવા ભક્તિનો અવસર અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતા હતા.
एक वार सारंगपुरना रंगोत्सवमां तेमणे रास उत्सवनुं पण आयोजन कर्युं हतुं। आ साथे कबीरजीनुं एक पद गवाई रह्युं हतुं, जहां सद्गुरु खेले वसंत। सौ संतो भक्तो आनंद मग्न थईने रास रमी रहा हता। आ पद सांभळता ज भगवान स्वामी नारायणे अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी तरफ संकेत करता कहूं, कबीर जीना पदमा देवो अने अवतारो थी पण पर जे सद्गुरु नो निर्देश करायो छे ए आ गुणातीतानंद स्वामी छे। अने एवा संतज मारे रहवानू साक्षात अक्षरधाम छे। भगवान स्वामी नारायणना मुखे अक्षर ब्रह्म गुणातीतानंद स्वामीनू आ महिमा गान सांभळीने संतो हरिभक्तो आनंदित थई उठ्या। भगवान स्वामी नारायण अने तेमना परमहंसोनी विशेषता हती निरंतर विचरण। एक ज स्थाने रहीने उपदेश आपता रहवाने बदले तेओ गामे गाम विचरण करता रहता हता। रात दिवस तड़को छायो भूख तरस सुविधा असुविधा ए बद्धा थी पर रहीने तेओ केवल भक्तोना भाव पूरा करता रहता हता। तेमना आवा विचरणना कारणे जनजीवन में सुधारो थयो अने अधर्मनु उन्मूलन थयुं। आवा लोकोपकारी विचरण में तेमनी माणकी घोड़ीनो सदैव साथ रहतो हतो। भगवान स्वामी नारायणना विचरण थी अनेक लोकों में उच्च कोटिना धर्म ज्ञान वैराग्य अने भक्तिनो उद्भव थयो हतो। आ छे बंधिया गामना डोसा भाई। भगवान स्वामी नारायणना मात्र एक पत्र मोकलवा पर तेओ पोतानो कारोबार कुटुंब परिवार तथा अपार धन दौलत छोड़ीने साधु बनी गया हता। जनक जेवा जल कमलवत आवा विदेही भक्तों ने जोईने सौ आश्चर्यमां गरकाव थई जाता हता अने भगवान स्वामी नारायणनो विशेष महिमा समझता हता। भावनगरना महाराजा ने पण एक आवाज भक्तनो परिचय मळ्यो हतो। भगवान स्वामी नारायणनी शोभा यात्रा भावनगरमां निकळी हती। तेने जोवा माटे विशाळ मानव मेदनी उमटी पड़ी हती। मैलना झरूखामां उभेला भावनगर नरेश वजेसिंहजी भगवानना दर्शन करी रह्या हता। एमनी दृष्टि भगवान स्वामी नारायणे पहेरेला अंगरखा उपर पड़ी। मखमलना कापड़ पर सोना चांदीना तारोनू झरीकाम तथा सूर्य चंद्रनी आकृति खूबज बारीकाई थी जड़ेली हती। तदुपरांत सोनाना तार थी गूंथण काम करेला एक कलात्मक अंगरखाए राजाना मन ने मोही लीधू। आवू अंगरखू बनावनार कौन हशे राजा विचारवा लाग्या। तपास करता जणायुं के ए अंगरखू तैयार करनार आत्माराम दर्जी छे। राजाए तेने राजमहल मां बोलावीने पोताना माटे एज प्रकारनू अंगरखूं तैयार करवा कह्युं अने साथे ज मो मांग्युं मेहनताणू आपवानू पण कह्युं। ए सांभळीने आत्माराम दर्जीए कह्युं, स्वामी नारायण माटे मारा हृदयमां जे प्रेम भाव छे एवो प्रेम भाव आपना माटे क्यांथी लावीश? आथी एवुं अंगरखूं आपना माटे नहीं बनी शके। आत्मारामनी वात सांभळीने महाराजाने ख्याल आवी गयो के तेओ राजसिंहासन उपर तो अवश्य बैठा जता, परंतु भगवान स्वामी नारायण लोकोना हृदय सिंहासन पर आरूढ़ थई चुक्या हता। स्वामी नारायण संप्रदायना पवित्र वातावरणना संसर्गमां जे कोई पण आवता तेमनी विकृतिओ जाने के आपोआप ज नष्ट थवा लागती हती। एक वार खंभाळा गामना मूळ खाचर भगवान स्वामी नारायण तथा तेमना संतो भक्तो साथे गढ़पुर थी वड़ताल जई रहा हता। ते हुक्का अने अफीणना व्यसनी हता। यात्रा दरमियान मार्गमां तेमने एवी शुभ प्रेरणा मळी के वड़ताल पहोंचता पहोंचता तेमने पोतानो हुक्को तोड़ी नाख्यो अने अफीण फेंकी दीधुं।
અને ત્યાર પછી તેઓ આજીવન સંપૂર્ણપણે વ્યસનમુક્ત રહ્યા. કોઈ પણ ઉપદેશ વિના સત્સંગીઓની સંગતમાં રહેવા માત્રથી પણ આવું પરિવર્તન થઈ જતું હતું. એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાના માર્ગનું પ્રથમ ચરણ હતું વ્યસન મુક્તિ. પોતાના પ્રેમી ભક્તોના સ્નેહ પાશમાંથી મુક્ત થવું ભગવાન માટે પણ અઘરું થઈ પડતું હતું. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ જવા માટે તૈયાર થયા. તેમણે પોતાની માણકી ઘોડી પર બિરાજમાન થઈને હાથમાં લગામ પકડી અને સૌને જય સ્વામિનારાયણ કહેતા લગામ ખેંચી. પણ આ શું, માણકી આગળ જવાનું નામ જ નહોતી લેતી. ઈશારા માત્રમાં જ સમજી જવાવાળી માણકી આવી હઠીલી કઈ રીતે બની ગઈ? હકીકતમાં માણકી જીવુબા અને લાડુબાના પ્રેમબંધનમાં બંધાઈ ગઈ હતી. ભગવાન સ્વામિનારાયણે માણકી પરથી નીચે ઉતરીને એ બંને બહેનો પાસેથી અનુમતિ માંગી અને જ્યારે એમણે અનુમતિ આપી ત્યારે જ માણકી ગઢડાથી પ્રસ્થાન કરવા તૈયાર થઈ. દાદા ખાચરના દરબારગઢના પશ્ચિમી દરવાજા પાસે જ્યાં આ ઘટના બની હતી એ આ સ્થળ છે. આ છે મહાન અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી. તેમનું ઐશ્વર્ય અપાર હતું. બાળપણના સમયમાં ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ શ્યામળાજી મંદિરની મૂર્તિ તેમની સાથે રમવા માટે આવતી હતી. પોતાની સિદ્ધિના બળથી તેઓ બ્રહ્માંડની ગતિને બદલવા માટે પણ સમર્થ હતા. તેમના વ્યક્તિત્વના પ્રભાવથી લોકો તેમને જ ભગવાન માનીને પૂજતા હતા. એકવાર એક બ્રાહ્મણ સત્સંગીએ શરત લગાવી કે હવે પછીનું સૂર્યગ્રહણ દેખાશે નહીં અને જો દેખાશે તો તે પોતાનું માથું કપાવી નાખશે. પરંતુ પંચાંગ વિશેષજ્ઞ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે સૂર્યગ્રહણ ચોક્કસ દેખાશે. પોતાની ભૂલનો અહેસાસ થતાં તે ચિંતિત થઈને ગોપાળાનંદ સ્વામીના શરણે આવ્યો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ગ્રહણ તો દેખાવાનું જ છે, પરંતુ તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છો એટલે તમારી રક્ષા ખાતર હું સૂર્યની ગતિ બદલી નાખીશ જેથી ગ્રહણ દેખાય નહીં. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી સૂર્યગ્રહણ ના દેખાયું અને એ સત્સંગીને નવું જીવન મળ્યું. આવા અનેક સામર્થ્યવાન પરમહંસ હતા જેઓ પોતે જ ભગવાનની જેમ પૂજાઈ શકતા હતા, પરંતુ તે સૌએ સ્વામિનારાયણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણીને તેમની આજ્ઞા અનુસાર જ જીવન વ્યતીત કર્યું હતું. એકવાર ગ્વાલિયરના મુસ્લિમ સંગીતજ્ઞો સ્વામિનારાયણ સંતોનું રૂહાની સંગીત સાંભળવાની આતુરતાથી ગઢપુર આવ્યા. તેમની ઈચ્છા જોઈને ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસોને સંગીત સંભળાવવાની આજ્ઞા કરતા કહ્યું, ભૈરવ રાગ ગાઓ. સંધ્યા સમયે સવારના સમયનો રાગ ગાવાની આજ્ઞા સાંભળીને સંગીતજ્ઞો હસવા લાગ્યા. પરંતુ જ્યાં પ્રેમાનંદ સ્વામીએ આલાપ છેડ્યો અને વાદકોએ તાલ આપ્યો કે તરત વાતાવરણ પલટવા લાગ્યું. સંધ્યાના ઢળતા સૂરજમાં સવારના ઉગતા સૂરજનો ભ્રમ થતાં જ કુકડાઓ કુકડે કૂક કરવા લાગ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને સંધ્યાકાળનું વાતાવરણ સંપૂર્ણપણે સવારના વાતાવરણમાં બદલાઈ ગયું. મુસ્લિમ સંગીતજ્ઞોના મોઢેથી એકાએક નીકળી પડ્યું, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. એ સંગીતજ્ઞોએ વાતાવરણ અનુસાર રાગ ગાવાવાળા ઘણા જોયા હતા, પરંતુ રાગ અનુસાર વાતાવરણને બદલી દેવાવાળાના દર્શન આજે પહેલી વાર થયા. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન 6 શિખરબદ્ધ મંદિરોની રચના કરીને સંસ્કૃતિના પાયા મજબૂત કર્યા હતા.
મંદિર નિર્માણના દીર્ઘ દ્રષ્ટિ સભર એમના કાર્યની શરૂઆત થઈ અમદાવાદના મંદિરથી, જેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ તારીખ 24 ફેબ્રુઆરી 1822 રવિવારે તેમણે સ્વયં કરી હતી. બીજું મંદિર ભુજમાં બનાવ્યું, જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 15મી મે 1823 ગુરુવારે કરવામાં આવી હતી. ત્રીજું મંદિર વડતાલમાં બનાવ્યું, જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 3 નવેમ્બર 1824 બુધવારે કરવામાં આવી હતી. ચોથું મંદિર ધોલેરામાં બનાવ્યું, જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 19 મે 1826 શુક્રવારે કરવામાં આવી હતી. પાંચમું મંદિર જૂનાગઢમાં બનાવ્યું, જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 1 મે 1828 ગુરુવારે કરવામાં આવી હતી. અને છઠ્ઠું મંદિર ગઢડામાં બનાવ્યું, જેની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 20 ઓક્ટોબર 1828 સોમવારે કરવામાં આવી હતી. ત્રિશિખરીય મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે. મંદિર નિર્માણનો હેતુ સમજાવતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું, શુદ્ધ ઉપાસનાને જીવંત રાખવા માટે અમે મંદિરોની સ્થાપના કરી છે. આ મંદિરોથી પ્રવર્તિત શુદ્ધ ઉપાસનાનું અનુસરણ કરીને અનેક જીવ મુક્તિ માર્ગ પર ચાલ્યા છે. મંદિર નિર્માણ દરમિયાન શરૂઆતથી લઈને મૂર્તિ પ્રતિષ્ઠા સુધીની અનેક સેવાઓમાં ભગવાન સ્વામિનારાયણ પોતે જાતે જોડાઈ જતા હતા. વર્તમાન સમયમાં ગઢડામાં ટેકરા ઉપર જ્યાં BAPS સ્વામિનારાયણ મંદિર વિદ્યમાન છે, તે જ સ્થળ પર ભગવાન સ્વામિનારાયણનો મંદિર બનાવવાનો સંકલ્પ હતો. તેના માટે જમીનનું માપ લેવા તેઓ સ્વયં તે ટેકરા પર પધાર્યા હતા. ત્યાં તેમણે રાજ્ય કારભારીઓ તથા ભક્તો સાથે બેસીને કેવી રીતે મંદિર બનાવવું છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. સંજોગો વશાત એ સમયે તે જ સ્થળ ઉપર મંદિર ના બની શક્યું, પરંતુ ભગવાન સ્વામિનારાયણના એ સંકલ્પને પૂરો કરતાં BAPSના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ જ સ્થાન પર આરસપાણથી નિર્મિત ભવ્ય ત્રિશિખરીય મંદિર બનાવ્યું. ઘેલા નદીના તટ પર શોભાયમાન આ મંદિર અત્યંત રમણીય છે. ગઢડામાં ટેકરા ઉપર મંદિર નિર્માણનું કામ રોકાયેલું હતું ત્યારે દાદા ખાચરે તેમના દરબારગઢનો દક્ષિણી ભાગ મંદિર નિર્માણ માટે સમર્પિત કર્યો. ત્યારબાદ ત્યાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું. પથ્થરોના ઢગલા ખડકાવા લાગ્યા. પોતપોતાની સમજ અને શક્તિ અનુસાર ભક્તજનો સેવામાં જોડાઈ ગયા. કોઈ ચક્કી પીસતું, કોઈ પથ્થર લાવતું, કોઈ પથ્થરો ઘડતું, કોઈ માટી ભરી લાવતું. આમ સૌ કોઈની વિવિધ સેવાઓના ફળ સ્વરૂપ મંદિર ઊભું થવા લાગ્યું. સૌની સાથે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના માથે જાતે પથ્થર મૂકીને લાવતા હતા. સ્વયં ભગવાનને આવી સેવા કરતા જોઈને અન્ય સૌ કોઈ પોતાનો થાક ભૂલી જતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો તેમની સેવાના સાક્ષી છે. મંદિર નિર્માણની સાથે સાથે શાસ્ત્ર નિર્માણ પણ ભગવાન સ્વામિનારાયણના જીવન કાર્યનું એક મહત્વપૂર્ણ પાસું હતું. તેમણે પોતાના સંતો દ્વારા શાસ્ત્રોની રચના કરાવી હતી અને પોતે પણ રચના કરી હતી. તેમની પ્રેરણાથી વિદ્વાન સંતોએ અનેક શાસ્ત્રો રચ્યા હતા. 12 ફેબ્રુઆરી 1826 રવિવારે તેમણે શિક્ષાપત્રી ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ કર્યું. 212 શ્લોકોયુક્ત આ ગ્રંથમાં સામાન્ય જનજીવનથી લઈને આધ્યાત્મિક જીવનને યથાર્થપણે જીવવાનું સરળ માર્ગદર્શન અપાયું છે. તેમણે જે સ્થાન પર રહીને આ શિક્ષાપત્રીની રચના કરી હતી તે છે આ વડતાલ સ્થિત હરિમંડપ.
वचनामृत स्वामीनारायण संप्रदायनो मुख्य ग्रंथ मानवामां आवे छे। तेमां भगवान स्वामीनारायणना 273 उपदेशामृतोनुं संकलन समाविष्ट छे। भगवान स्वामीनारायणे गढ़ामां अक्षर ओरड़ी, लक्ष्मीवाड़ी, दादा खाचरनो दरबार, ए दरबारनी मध्यमां स्थित लीमड़ानुं वृक्ष, कार्याणीमां वस्ता खाचरनो दरबार, सारंगपुरमां जीवा खाचरनो दरबार, पंचाळामां झीणाभाईनो दरबार, लोयामां सुरा खाचरनो दरबार, अमदावादनुं नरनारायण मंदिर, वड़तालनुं लक्ष्मीनारायण मंदिर तथा जेतलपुरनो महल वगैरे स्थानों में उपदेशामृतोनी वर्षा करी छे। भगवान स्वामीनारायणनी दिव्य परावाणी ने तेमना परमहंसोए दस्तावेजी हकीकतों साथे संपादित करीने वचनामृत ग्रंथनी रचना करी छे। अक्षर रूप थईने पुरुषोत्तमनी भक्ति करवानो सर्वशास्त्रोना सार रूप उपदेश पोताना असाधारण निरूपण सामर्थ्य थी भगवान स्वामीनारायणे सरलतापूर्वक समझाव्यो छे। गढ़ा अंत्य प्रकरणना 39मा वचनामृतमा तेओ कहे छे, आजे वात हूँ करी रह्यो छूं ते कोई बौद्धिक कल्पना नथी के कोई सिद्धिना प्रदर्शन माटे पण नथी, आ अमारी अनुभव सिद्ध वातो छे। वचनामृत ग्रंथ मुमुक्षुओं ने उच्चतम आध्यात्मिक जीवन जीववानू अमूल्य मार्गदर्शन पूरू पाड़े छे। भगवान स्वामीनारायणनू अलौकिक जीवन तथा सर्वदेशीय कार्य जोईने तत्कालीन अंग्रेज अधिकारी अने धर्मगुरुओ पण प्रभावित थई जता हता। तेमानाज एक हता चर्च ऑफ इंग्लैंड ना प्रतिनिधि स्वरूप भारत आवेला बिशप रेजिनल्ड हीबर। एमणे विशेष आमंत्रण मोकलीने भगवान स्वामीनारायण साथे खास मुलाकात योजी हती। तारीख 26 मार्च सन 1825 शनिवारे नड़ियादमां तेओ भगवान स्वामीनारायणने मळ्या अने केटलीक धर्म चर्चाओ पण थई। आ मुलाकात विषे बिशप हीबरे पोतानी रोजनिशीमां नोंध्युं छे के भगवान स्वामीनारायणना उपदेश तथा आकर्षक व्यक्तित्वथी लोकोनो घणो उद्धार थयो छे। तेमनी नैतिकता शास्त्रमांथी कोई चिंधी शके तेना करता घणी ज उच्च छे। तेमणे शिष्योने उच्च आचार विचार शीखव्या छे। भगवान स्वामीनारायणना परमहंसोने जोईने बिशप हीबर पण विचारवा लाग्या कि काश आवुं शिष्य मंडळ मारी पासे पण होत। जे स्थळे आ ऐतिहासिक मुलाकात थई हती त्यां एक मंदिरनी स्थापना करवामां आवी छे। तारीख 26 फेब्रुआरी सन 1830 शुक्रवारे राजकोटमां अंग्रेज गवर्नर सर जॉन मैल्कम पोताना निवासस्थाने भगवान स्वामीनारायणने मळ्या। आ पहला पण तेमणे 3 पत्र लखीने भगवान स्वामीनारायणने पधारवा खास आमंत्रण मोकल्यू हतुं। मुलाकात दरमियान भगवान स्वामीनारायणे तेमने शिक्षापत्री भेट आपी हती। ते शिक्षापत्री आजे पण ऑक्सफर्ड युनिवर्सिटीनी बॉडलियन लाइब्रेरीमां सुरक्षित राखवामां आवी छे। जे स्थळे भगवान स्वामीनारायण साथे अंग्रेज गवर्नरनी मुलाकात थई हती ते राजकोट स्थित आ जग्या छे। पोताना उत्तम भक्त अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी ने भगवान स्वामीनारायणे गढ़ा स्थित अक्षर ओरड़ी में पोतानी निकट बोलावी लीधा हता। अनंत जीवों ने ब्रह्म रूप करीने आत्यंतिक मुक्ति आपवानो कार्यभार गुणातीतानंद स्वामी ने सौंपीने पोतानी जीवन लीला समेटी लेवानो संकल्प तेमणे प्रगट कर्यो। अने गुणातीतानंद स्वामी साथेनो पोतानो दिव्य संबंध जतावता कहवा लाग्या, मीठा वाला केम विसरूं
મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણીનું વાલું, ભૂખ્યાને ભોજન હો। ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર સદાય પ્રગટ રહેવાનો નિર્દેશ આપતા 1 જૂન 1830 મંગળવારના દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાની જીવન લીલા સમેટી લીધી। ત્યારે તેમની ઉંમર હતી 49 વર્ષ। ભક્ત અને ભગવાનના લૌકિક સંબંધનો અંત થઈ રહ્યો હતો, પરંતુ ધામ અને ધામીનો પારલૌકિક સંબંધ અખંડ હતો। જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણના દેહનો અંતિમ સંસ્કાર કરાયો હતો ત્યાં આ મંદિર રચવામાં આવ્યું છે। ભગવાન સ્વામિનારાયણના અંતર્ધાન થયા પછી એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી બહિર્ભૂમિ જવા લક્ષ્મીવાડીમાં ગયા હતા। ત્યાં હર્યું ભર્યું લીલુંછમ ઘાસ જોઈને તેમણે વિચાર્યું, આ ઘાસનું જીવન જળ છે, એ તેને મળે છે તો લીલુંછમ રહે છે। એવી જ રીતે મારું જીવન તો ભગવાન સ્વામિનારાયણ હતા, પણ તે તો ચાલ્યા ગયા। આટલું વિચારવા માત્રથી તેઓ મૂર્છિત થઈને જમીન ઉપર ઢળી પડ્યા। બરાબર એ જ સમયે ભગવાન સ્વામિનારાયણે તેમને દર્શન આપ્યા। પોતાના હાથમાં ગુણાતીતાનંદ સ્વામીનો હાથ લઈને તેમણે કહ્યું, સ્વામી, હું તો ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું। આમ ભગવાન સ્વામિનારાયણે દોહરાવ્યું કે માત્ર તેમના પંચ ભૌતિક દેહનો અંત થયો હતો, પરંતુ તેમનું દિવ્ય પ્રાગટ્ય યાવત ચંદ્ર દિવાકરો પૃથ્વીના અંત સુધી અખંડ રહેવાનું હતું ગુણાતીત સંત દ્વારા। આમ ગુણાતીત સંત દ્વારા ભગવાન સ્વામિનારાયણ સદા પ્રગટ છે। આ ગુણાતીત સંત પરંપરામાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સન 1785 થી સન 1867, બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજ પ્રાગજી ભક્ત સન 1829 થી સન 1897, બ્રહ્મ સ્વરૂપ શ્રી યજ્ઞ પુરુષદાસ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ સન 1865 થી સન 1951, બ્રહ્મસ્વરૂપ શ્રી જ્ઞાન જીવનદાસ સ્વામી શ્રી યોગીજી મહારાજ સન 1892 થી સન 1971 થયા। વર્તમાન સમયમાં ગુણાતીત સંત પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ છે। આ હતી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય જીવન ગાથા। તેમના દર્શન, શ્રવણ, સ્મરણ આપ સૌને દરેક પ્રકારે સુખ, શાંતિ અને મુક્તિ પ્રદાન કરે એ જ અભ્યર્થના। જય સ્વામિનારાયણ। પણ સાક્ષાતે તો મહારાજ અક્ષરધામનું જે સ્વરૂપ દિવ્ય સ્વરૂપ સર્વોપરી એ પોતે હતા, અને એમને જ પોતાના સંકલ્પો ત્યાંથી જ કર્યો હતો। એ સંકલ્પ કરીને પછી પોતે અહીંયા છપૈયાની અંદર ધર્મભક્તિ થકી એમને પોતે જન્મ લીધો। હવે એમને જન્મ મરણનું તો ક્યાં છે, પણ એક નિમિત્ત છે કે માતા પિતાને બધું આપણા લોકની દૃષ્ટિએ થાય એટલે કરે ને ત્યાંથી જન્મ લીધો, અને પછી એમને સંકલ્પ હતો એટલે પોતાના બાળ વયની અંદર જ પણ બધા મંદિરોમાં દર્શન કરવા, લોકોની ધર્મભાવના કરી, અને સંકલ્પ હતો બધા જવું સંગ્રહ કરવો હતો। તો પછી 11 વર્ષની ઉંમરે ઘરેથી પછી માતા પિતાને, આપણે દુનિયામાં તો એવું છે ને માતા પિતાને આપણે સેવા કરીને જવું, એમને એમ ન જવું, એ પછી છે આપણો સંસ્કૃતિ છે। તો એ પણ નાનપણથી જ એમને પોતાએ માતા પિતાની જે સેવા કરવી તે કરી લીધી, બાળ મિત્રોની કરી લીધી, એટલે આપણા લોકની રીતે જેમનું ચરિત્ર મનુષ્ય ચરિત્ર
પણ બધું દિવ્ય જ કહેવાય એમનું શરીર. જેનો સંબંધ થાય, માતા પિતાનો સંબંધ, બાળકોનો થાય, રમત ગમતનો થાય, બધા સંબંધ થયા એટલે કરીને પછી ત્યાંથી વનવિચરણ કર્યા. એટલે વનવિચરણની અંદર પણ એમ કે બધા જે ઋષિ મુનિઓ છે, બીજા માણસો છે, પશુઓ પંખીઓ છે, બધાનો સંબંધ થાય એટલે એ પ્રમાણે વિચરણ કરતાં કરતાં ઠેઠ બધા આખા ભારતના જે બધા તીર્થો છે, મહાન બધા જે પ્રસંગો છે એ બધે વિચર્યા. અને વિચરણ કરતાં કરતાં પછી છેલ્લા છેલ્લા લોજપુરની અંદર આવ્યા, રામાનંદ સ્વામીને ત્યાં મળ્યા. અને રામાનંદ સ્વામીએ પછી એમને દીક્ષા આપી અને પોતાનું સહજાનંદ નામ પાડ્યું, નારાયણ મુનિ નામ પાડ્યું. અને ત્યાર પછી આ મહારાજે પોતા સંપ્રદાય ચલાવ્યો કેનનજીવના કલ્યાણ માટે. એટલે મૂળ તો એમનું કાર્ય હતું, પણ આ લોકની દ્રષ્ટિએ લોકોને બધો સંબંધ થતો જાય, કરતાં કરતાં પછી આવ્યા મહારાજ. પછી મોટો થયા, 500 સંતો થયા, મંદિરો હજારો થયા, લાખો સત્સંગી થયા. અને બધો સંકલ્પ કરતા ગયા કે આ બધું હજારો નહીં પણ પૃથ્વીનો તર રહે ત્યાં સુધી આ લોકોને દર્શન સત્સંગ થાય અને પોતાનો પ્રતાપ જણાય, એમનો સંકલ્પ હતો. એટલે મહારાજે કહ્યું છે કે ભગવાન તો પૃથ્વીમાંથી ક્યાં જતા રહે છે, એકાંતિક ધર્મ આપ્યો છે અને એકાંતિક ધર્મ કાયમ પ્રવૃત્તિ રહે છે.